છેલ્લા કેટલાક દિવસથી ડીસામાં કોરોનાના પોઝિટિવ કેસો અટકી ગયા હતા અને ડીસાવાસીઓએ રાહતનો દમ લીધો હતો, ત્યારે આજે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આજે આવેલા કોરોના પોઝિટિવને લઈ ડીસામાં કોરોના પોઝિટિવની સંખ્યા 44ની થઈ ગઈ છે. લાંબા સમયથી ડીસામાં કોરોના વાયરસે વિરામ લીધો હતો અને કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવતા અટકી ગયા હતા, પરંતુ આ વિરામનો આજે ભંગ થયો છે અને શહેરના શ્યામ બંગલોમાંથી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીસા શહેરના શ્યામ બંગલોમાં રહેતા 59 વર્ષીય સાવિત્રીબેન મનસુખલાલ ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડીસામાં આજે આવેલા કોરોના પોઝિટિવને લઈ ડીસામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 44 થઈ ગઈ છે અને જિલ્લામાં આ આંકડો હવે 170 સુધી પહોંચી ગયો છે. સાવિત્રીબેન ઠક્કર 6 જૂનના તેમના ભાણીના મરણ પ્રસંગે ગયા હતા અને ત્યારબાદ 16 જૂનના સાવિત્રીબેનને તાવ આવતા તેમને અમદાવાદની જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારબાદ ફરી 23 જૂનના ડીસા આવ્યા બાદ 25 જૂનના ફરી તાવ આવતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા અને ત્યારબાદ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાવિત્રીબેનના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા. સાવિત્રીબેનના સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. ડીસામાં કોરોના પોઝિટિવ કેસો અટકી ગયા બાદ આજે ફરીથી સામે આવતા ડીસામાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.